الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا أبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة وجاهدوا في سبيله لعلكم تفلحون. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجه. خدا نو شکر ادا کریے چھے کہ جینے اپن نے چاردہ معصومین جیوا عظیم رہبر رہنما ہدایت کرنار عطا کیرا. હમણાં જ આપણે જે દુઆની કરાઅત કર્યા, દુઆએ તવસ્સુલ, દુઆએ તવસ્સુલ જે આપણે પડ્યા ચહારદા માસુમીનના વસીલાથી આપણે ખુદાની બારગાહમાં દુઆ કર્યા. ચાહું છું કે તવસ્સુલ એટલે શું, વસીલો એટલે શું, એના બારામાં કુરાની મજીદની એક આયતથી આપ લોકોની સામે બયાન કરો, જેથી આપણે દુઆએ તવસ્સુલની કદરો કિંમતને જાણી અને મારેફતની સાથે આ દુઆને પડી શકીએ. તવસ્સુલ એટલે વસીલો, ખુદા સુધી પહોંચવામાં કોઈને આપણે ઝરિયા બનાવીએ એને કહેવાય વસીલો. શા માટે ખુદા સુધી પહોંચવામાં કોઈને વચ્ચે લાવીએ? શું બંદો ડાયરેક્ટલી ખુદા સુધી નથી પહોંચી શકતો? ડાયરેક્ટ ખુદા પાસેથી માંગે, ડાયરેક્ટ ખુદાથી તલબ કરે, કોઈને દરમિયાનમાં ન લાવે? હા, એમ પણ બની શકતું હતું, એમ પણ થઈ શકે, પણ શું કરીએ, ખુદ ખુદાએ કીધું છે કે મારા સુધી પહોંચવા માટે વસીલાનો સહારો લ્યો. સૂરે માઇદાની 35મા નંબરની આયત, ખુદાવંદે આલમ કહે છે, યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવવા વાળાઓ, ઇત્તકુલ્લાહ, અલ્લાહથી ડરો, ખુદાનો ખૌફ દિલમાં રાખો. આ પહેલી વાત આ આયતની. બીજું, વબ્તગુ ઇલૈહિલ વસીલા, ખુદાથી નજદીક થવા માટે વસીલો તલાશ કરો. કોઈ એવી ચીજનો સહારો લ્યો કે એ તમને ખુદાથી નજદીક કરે, ખુદાથી કરીબ કરે. અને ત્યાર પછી ત્રીજી વાત આ આયતની, વજાહિદુ ફી સબીલે, અલ્લાહની રાહમાં જિહાદ કરો, ખુદાની રાહમાં કોશિશ કરો, લઅલ્લકુમ તુફલિહૂન, કે જેથી તમે કામયાબ બનો, જેથી તમે કામયાબીની મંઝિલ સુધી પહોંચી શકો. કામયાબ થવાના ત્રણ કારણ ખુદાવંદ આલમ આયતમાં કહે છે, એક તકવા, બીજું ખુદાની રાહમાં કોશિશ, અને ત્રીજું વસીલો, વસીલા. ખુદાની નજરમાં એવા લોકો છે કે જેની કદરો કિંમત વધારે છે. બંદો જ્યારે ગુનાહ કરે ને, ઇન્સાનની કદરો કિંમત ખુદાની નજરમાં ઘટી જાય. જ્યારે ઇન્સાન જેટલા ગુનાહ કરતો જાય, અલ્લાહની નજરમાંથી પડી જાય. પણ જો ખુદાથી નજદીક આપણે થવું હોય ને, તો એવી હસ્તીઓનો સહારો લઈએ કે જેઓની ઇજ્જત, આબરૂ, માન, સન્માન ખુદાની નજરમાં વધારે છે. વસીલો આપણે ચહારદા માસુમીનને કરાર દઈએ છીએ, એમના નામોના ઝરિયાથી આપણે ખુદાની બારગાહમાં માંગણી કરીએ છીએ અને દુઆઓ કરીએ છીએ. મુસલમાનોની અંદર ફક્ત શિયા લોકો એ છે કે જેઓ વસીલાના કાયલ છે, વસીલા ઉપર અકીદો રાખે છે. નહીંતર બીજા બધા લોકોનો આરોપ આપણા ઉપર છે, ખાસ કરીને વહાબી લોકોનો, કે તમે લોકો અલ્લાહને મૂકીને બીજાઓથી માંગો છો, ખુદાને મૂકી મૌલા અલીથી, ઇમામ હુસૈનથી માંગો છો. શું આ વાત ખરી છે? આ વાત બરાબર છે? એ લોકોનો આ આરોપ. એના જવાબમાં આપણા ઓલમા કહે છે કે જો ત્રણ વાતો છે, ત્રણ શબ્દો છે,
ત્રણ હાલત છે ખુદા પાસેથી માંગવાની અથવા કંઈ તલબ કરવાની. એક તો એ કે કોઈ માણસ ખુદાથી ન માંગે, ફકત અહેલે બૈતથી માંગે, ખુદાને મૂકી અને અહેલે બૈત પાસેથી દુઆ કરે, એમની પાસેથી માંગે. એક આ હાલત. બીજું એ કે ખુદા પાસેથી માંગે, અહેલે બૈત પાસેથી પણ માંગે. 50% ખુદા આપશે ને 50% અહેલે બૈત આપશે. આ બંને હાલત ગલત છે. ખુદાને મૂકીને આપણે અહેલે બૈતથી માંગીએ ના, એ તો કુફ્ર થઈ ગયું. આપણે તો ખુદાનો કલમો પડીએ છીએ, લા ઇલાહા ઇલ્લલ્લાહ, અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી. તો ચાલો આપણે ખુદા પાસેથી માંગીએ, અહેલે બૈત પાસેથી પણ માંગીએ, એમ થાય? એ પણ બરાબર નથી, એ તો શિર્ક થઈ ગયું. યા ખુદાથી માંગીએ યા અહેલે બૈતથી, અહેલે બૈતથી માંગીએ ખુદાને મૂકીને, એ બરાબર નથી. ખુદાને અહેલે બૈત બંનેને આપણે રાખીએ, એ પણ બરાબર નથી. તો પછી કેવી રીતના તવસ્સુલ અને વસીલો? આપણા ઉલમા કહે છે, જો આપણે ખુદા પાસેથી માંગીએ છીએ અહેલે બૈતના ઝરિયાથી, કેવી રીતના? આપણે જ્યારે પોતાની જાત તરફ જોઈએ, આપણે ગુનેહગાર, આપણે ખુદાના ગુનેહગાર બંદા છીએ. આપણી શું વાલર, આપણી શું હકીકત, આપણા શબ્દોમાં શું અસર કે આપણે માંગીએ ને આપણી દુઆ ખુદા કબૂલ કરે? એટલે આપણે અહેલે બૈતથી વિનંતી કરીએ છીએ, એમનાથી અપીલ કરીએ છીએ, અ અહેલે બૈત, અમે તો ખુદાની નજરમાં આબરૂમંદ નથી, પણ ચોક્કસ તમે અલ્લાહની નજરમાં આબરૂમંદ છો, તમે અમારા હકમાં દુઆ કરો. આપણે જે આ જુમલો કહીએ ને દુઆ તવસ્સુલ, એનો મતલબ આ છે. યા વજીહન ઇન્દલ્લાહ, એ ખુદાની નજરમાં ઇજ્જત અને આબરૂ રાખવા વાળાઓ, ઇશફા અલ્લાના ઇન્દલ, ખુદાની બારગાહમાં અમારી શફાઅત કરો. એક ચીજ જો હું ખુદા પાસેથી માંગુ, એનો અસર અલગ, શાયદ અસર પણ ના હોય, પણ એક ચીજ અહેલે બૈત મારા માટે ખુદા પાસેથી માંગે, ચોક્કસ કબૂલ થશે, ચોક્કસ ખુદા આપશે. અને પ્રેમમાં ખરેખર આનો એક અસર છે, અહેલે બૈતના નામ ખુદાને એટલા પસંદ છે કે ખુદાની બારગાહમાં દુઆ કરતી વેળા જો એમના નામ લેવામાં આવે ને, દુઆમાં એટલો અસર વધી જાય કે દુઆ કબૂલ થાય. જનાબે આદમ જન્નતમાંથી નીકળ્યા પછી કેટલું રોયા, કેટલા વર્ષ ગિર્યા કર્યા. જિબ્રીલ આવીને કહે છે, આદમ ખબર છે તમને તમારી તોબા કબૂલ થાય? કહે છે હા. કહે છે પાંચ નામોના ઝરિયાથી ખુદા પાસેથી માંગો, આ પાંચ નામ તમારી દુઆ તોબામાં સામેલ કરો, ખુદા તમારી તોબાને કબૂલ કરી લેશે. અને એવું જ થયું આ પાંચ નામોના વસીલાથી. એટલે અહેલે બૈત ખુદાની સાથે આપણે એમને નથી માંગતા, બલકે અહેલે બૈતના ઝરિયાથી આપણે ખુદા સુધી પહોંચીએ છીએ અને એમના વસીલાથી આપણે ખુદા પાસેથી માંગીએ છીએ. અહેલે બૈતના નામનો એટલી હદે અસર છે કે નબીએ ખુદા એમના નામથી દુઆ માંગે, આપણે એમના નામથી દુઆ માંગીએ. હદ તો એ છે, કોઈ દુશ્મને ખુદા પણ અહેલે બૈતના નામથી માંગે ને તો એની દુઆ કબૂલ થાય. એક નમૂનો બયાન કરીને વાતને લંબાવું નહીં. મુતવક્કિલ 10મા ઇમામના જમાનામાં આવો ખતરનાક ઝાલિમ હાકિમ, અહેલે બૈતનો દુશ્મન, એક વખત બીમાર પડ્યો. એવો તાવ આવ્યો ને એવી બીમારી લાગી, એની મા એના હકમાં દુઆ કરે છે. અને દુઆ પણ કેવી રીતના? ખુદાયા જો મુતવક્કિલ મારો દીકરો સાજો થઈ જાય, તો એ જમાનામાં 10મા ઇમામનો જમાનો હતો ને, મારો દીકરો સાજો થઈ જાય તો 10મા ઇમામને એક કાદુ આપીશ. દુઆ કરવામાં 10મા ઇમામનું નામ લઈ આવે છે. 10મા ઇમામની ખિદમતમાં, ઇમામે હાદી અલેહિસ્સલામની ખિદમતમાં એક તોહફો પેશ કરીશ જો મારા દીકરાને શફા મળી જાય. અને થયું પણ એવો જ. મુતવક્કિલ કે જે ઝાલિમ હતો, જાબિર હતો, ઝુલ્મ કરવા વાળો હતો, ગુનેહગાર હતો, એવા માણસના હકમાં પણ 10મા ઇમામના નામના અસરથી એટલી શફા એને મળી ગઈ. દુશ્મન પણ જો એમનું નામ લે તો પણ અહેલે બૈતના નામમાં આટલો અસર છે. જો આપણે ખુલુસ દિલથી ખુદાની બારગાહમાં
એમના નામથી કંઈ માંગીએ યકીન હોવો જોઈએ, દિલની અંદર ભરોસો હોવો જોઈએ કે આવા પાક નામ ચહારદામાં સુમીનથી બહેતર કોઈ નામ હોત ને તો આપણે એ નામથી દુઆએ તવસ્સુલ પડતે, પણ નથી કોઈ 14 માસૂમથી અફઝલ. એટલે આપણે આ હસ્તીઓના હકમાં દુઆ ગુઝારીએ છીએ, વિનંતી કરીએ છીએ, તમે અમારા માટે ખુદાની બારગાહમાં શફાઅત કરો અને તમે અમારા માટે ખુદાની બારગાહથી જે કંઈ દુઆઓ અમે કરી છે તમે ઇલાહી આમીન કહો. ખુદા તમારી દુઆને ક્યારે ટાળવાનો નથી. ખુદાની બારગાહમાં દુઆ ગુઝારીએ છીએ પરવરદિગારા, ચાહતા માસૂમીનના વસીલાથી અમારી નેક ઇબાદતો દુઆઓ આમાલ અઝાદારીને તારી બારગાહમાં કબૂલ ફરમા. પરવરદિગારા અમારા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર, જેઓ બીમાર છે શિફાને તંદુરસ્તી અતા કર, જમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કર, અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا انك انت السميع العليم. بر محمد و آل محمد صلوات. اللهم صل على محمد و آل محمد.